नमस्कार विद्यार्थी मित्रों, आजे आपणे साइंसना एकम कसोटीना पेपरनू क्विक रिविजन करीशू। पेपरनी अंदर सौ प्रथम क्वेश्चन, नीचेनामांथी क्यों एक भौतिक फेरफार नथी, तो तेमा आंसर आवशे सी। त्यार पछी बीजो, घरनी दीवालो धोळवा माटे चूनानुं नीतर्युं पाणी वपराय छे, तो तेनुं सूत्र क्यूं आवशे, CaOH2। કોઈપણ માધ્યમનો નિરપેક્ષ વક્રીભવનાંક હંમેશા ગ્રેટર ધેન 1 હોય છે। ત્યાર પછી ચોથો ક્વેશ્ચન, નીચે દર્શાવેલ વસ્તુઓના સમૂહમાં અવિઘટનીય વસ્તુઓ કે જેની અંદર આન્સર આવશે 2 અને 4। વિદ્યાર્થી મિત્રો, જો હવે આપણે સેક્શન બીના સોલ્યુશન વિશેની વાત કરીશું, તેમાં ફર્સ્ટ ક્વેશ્ચન હતો, મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા સફેદ સંયોજન એક્સ આપે છે, તેની સાથે સાથે પ્રકાશ ઉત્પન્ન થાય છે, અને જો આ પટ્ટીને નાઇટ્રોજનના વાતાવરણમાં મૂકવામાં આવે તો તેમાંથી સંયોજન વાય બને છે, તો તેની અંદર આન્સર આવશે એક્સ પદાર્થ તરીકે MgO અને વાય પદાર્થ તરીકે Mg3N2, એટલે કે મેગ્નેશિયમ નાઇટ્રાઇડ બનશે। હવે જ્યારે આ એક્સ પદાર્થને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે MgO પ્લસ H2O ગીવ્સ MgOH2, એટલે કે મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ બનશે। વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનો ક્વેશ્ચન હતો, પ્રકાશનું વક્રીભવન એટલે શું તથા વક્રીભવનના નિયમો લખો। તો આ ક્વેશ્ચનની અંદર તમારે વક્રીભવનની વ્યાખ્યા આપી તેના બે જે નિયમો છે તે લખવાના રહેશે। નેક્સ્ટ ક્વેશ્ચન હતો, તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછું કરવામાં શું યોગદાન આપી શકો, તો તેના માટે આપણે રિડ્યુસ, રિફ્યુઝ, રિસાયકલ, રિપર્પસ વગેરે જેવા ઉદાહરણો લખી શકીએ। નેક્સ્ટ ક્વેશ્ચનની જો વાત કરીએ તો, વિઘટનના આધારે કચરાના પ્રકારો લખો, તો તેમાં આપણે બે પ્રકારો વિશે સમજાવીશું, જૈવ વિઘટનીય કચરો અને જૈવ અવિઘટનીય કચરો। ક્વેશ્ચન નંબર 9, સંયોગીકરણ પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપી સમજાવો, તો તેની અંદર આપણે સંયોગીકરણની વ્યાખ્યા આપી ઉદાહરણો આપવાના રહેશે। ત્યાર પછીનો ક્વેશ્ચન, લેન્સનો પાવર એટલે શું તથા લેન્સની કેન્દ્ર લંબાઈ અને લેન્સના પાવરનો સંબંધ દર્શાવતું સૂત્ર લખો। નેક્સ્ટ ક્વેશ્ચન હતો, આકૃતિનું અવલોકન કરી તેમાં દર્શાવેલ ભાગોને નિર્દેશિત કરો। અહીં આપણને જે ક્વેશ્ચન પેપરમાં આકૃતિ આપેલ છે તે મૂત્રપિંડ નલિકાની છે, તેની અંદર યુરિયા તેમજ યુરિક એસિડ જેવા પદાર્થો રુધિરમાંથી દૂર થાય છે। ત્યાર પછી આપણને ભાગોના નામ પૂછેલો તે હતા, જે બાઉમેનની કોથળી, રુધિર કેશિકા ગુચ્છ, સંગ્રહણ નલિકા, મૂત્રપિંડ ધમની તથા મૂત્રપિંડ શિરા। તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને તમારા બધા જ પ્રશ્નોના જવાબો મળી ગયા હશે, તેમજ તમને આ વિડિયો પસંદ આવ્યો હશે।